परीक्षार्थियों ने पीएम मोदी आप्या एग्जाम नो स्ट्रेस दूर करवाना मंत्र। विद्यार्थियों ने पीएम मोदी पासे विविध मुद्दे मेळव्यु मार्गदर्शन। G24 કલાકના અહેવાલને સમર્થન। વિધાનસભાના સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ફાઇનલ। વડોદરા રાવપુરાના ધારાસભ્ય છે રાજેન્દ્ર ત્રિવેદી। પાટણ આત્મવિલોપનની ઘટનાને સીએમ રૂપાણીએ ગણાવી દુઃખદ। ચર્ચા કરી સમસ્યાનું સમાધાન લાવવાનું આપ્યું આશ્વાસન। ગુજરાતની જનતાને શાંતિ રાખવા અપીલ। પાટણ આત્મવિલોપનનો મામલો લોકોમાં રોષ। ટાયર સળગાવી અને સૂત્રોચ્ચાર સાથે દર્શાવાયો રોષ। રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ। 5 સોસાયટીમાં પાણી વિતરણ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ। પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી વિતરણ બંધ। નર્મદાના બીતાડા ગામની ચોંકાવનારી ઘટના। પુત્રના પ્રેમ લગ્નની માતાએ અમાનુષી સજા। ઢોર બાંધવાના ખીલે બાંધી રાખી માતાને। પોલીસે મહિલાને છોડાવી। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજપૂત બિઝનેસ એક્સપો 2018નો પ્રારંભ। સીએમ વિજય રૂપાણીએ આપી હાજરી। અરાઉન્ડ ગુજરાતમાં સમાચારો સાથે હું છું ઝીલન। સૌપ્રથમ વાત કરીએ તો અમરેલીના દિલીપ સંઘાણીની ઇફકોના ડિરેક્ટર પદે વરણી કરાઈ છે। ઇફકોના ડિરેક્ટર પદ માટે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, એટલે કે ગુજકોના ચેરમેન બાદ હવે ઇફકોના ચેરમેનની જવાબદારી પણ તેમને મળી ગઈ છે। તો અમરેલીના દિલીપ સંઘાણીને એક નવી જવાબદારી મળેલી છે। અમરેલીના દિલીપ સંઘાણીની ઇફકોના ડિરેક્ટર પદે વરણી કરાઈ છે। ઇફકોના ડિરેક્ટર પદ માટે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, એટલે કે ગુજકોના ચેરમેન બાદ હવે ઇફકોના ચેરમેનની જવાબદારી પણ તેમના માથે આવી છે। તો સહકારી ક્ષેત્રમાં ખૂબ જ આગળ પડતા દિલીપ સંઘાણીને એક નવી જવાબદારી સોંપાઈ છે। આ વિશે વધુ જાણકારી માટે કેતન આપણી સાથે જોડાયા છે। આજે કેતન, અમરેલીના દિલીપ સંઘાણીને ઇફકોના ડિરેક્ટર પદે પણ વરણી કરાઈ છે, લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ આપને જણાવી દઈએ અમરેલીના દિલીપ સંઘાણીની ઇફકોના ડિરેક્ટર પદે વરણી કરાઈ છે। ઇફકોના ડિરેક્ટર પદ માટે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, એટલે કે ગુજકોના ચેરમેન બન્યા બાદ ઇફકોના ચેરમેનની જવાબદારી પણ હવે તેમના શિરે છે। તો દિલીપ સંઘાણી કે સહકારી ક્ષેત્ર, હવે જ્યાં સમાચાર મળી રહ્યા છે ઇફકોના ડિરેક્ટર પદે પણ તેમની વરણી કરવામાં આવી છે। તો ઇફકોના ડિરેક્ટર પદ માટે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આગળ વાત કરીએ વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભાના સ્પીકર તરીકે ફાઇનલ કરવામાં આવ્યા છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી આવતીકાલે સવારે ભાજપમાંથી રાજીનામું આપશે। પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના હોદ્દેદારોની હાજરીમાં રાજીનામું આપશે અને ત્યારબાદ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના સ્પીકર તરીકે આવતીકાલે ફોર્મ ભરશે। તો આ અંગે G24 કલાકે એક મહિના પૂર્વે અહેવાલ પ્રસારિત કર્યો હતો। તો G24 કલાકના અહેવાલને સમર્થન મળ્યું છે અને વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભાના સ્પીકર તરીકે ફાઇનલ કરવામાં આવ્યા છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી આવતીકાલે સવારે ભાજપમાંથી રાજીનામું આપશે। પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના હોદ્દેદારોની હાજરીમાં તેઓ રાજીનામું આપશે અને ત્યારબાદ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના સ્પીકર તરીકે આવતીકાલે ફોર્મ ભરશે। તો આ અંગેનો અહેવાલ G24 કલાકે એક મહિના પૂર્વે જ આપી દીધો હતો। અને હવે વાત કરીશું આત્મવિલોપન બાદ આક્રોશની।
પાટણ જિલ્લા સેવા સદન ખાતે ભાનુભાઈ દ્વારા આત્મવિલોપન કરવામાં આવતા સમગ્ર પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો બંધમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તો આ તરફ ઉશ્કેરાયેલા ટોળાએ રોડ પર ટાયરો સળગાવ્યા હતા. ઘટના બાદ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ પહોંચ્યા હતા અને બંધમાં જોડાવા માટે લોકોને અપીલ પણ કરી હતી અને મોટી સંખ્યામાં રેલી પણ યોજી હતી. તો વિરોધ અને આક્રોશના ચાર દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી રીતે વિરોધ સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો. રસ્તા પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. તો જિજ્ઞેશ મેવાણી પણ પહોંચ્યા હતા અને તેમણે પણ અહીં રેલીનું આયોજન કર્યું હતું અને લોકોને રેલીમાં જોડાવા માટે અપીલ કરી હતી. તો આ સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો વિરોધના આ ચાર દ્રશ્યો આપ જોઈ શકો છો. સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો ક્યાંક ટાયરો પણ સળગાવી અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તો જિજ્ઞેશ મેવાણી પણ આ વિરોધમાં જોડાયા છે. તેમના દ્વારા એક રેલી કરવામાં આવી અને લોકોને આ રેલીમાં જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી. આપ જોઈ શકો છો કે હવે જિજ્ઞેશ મેવાણી આ મુદ્દે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. તો સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આત્મવિલોપન બાદ આક્રોશ અહીં જોવા મળી રહ્યો છે. ઉશ્કેરાયેલા ટોળાએ ટાયરો પણ સળગાવ્યા છે. ત્યારે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ આ વિરોધમાં જોડાયા છે અને તેમના દ્વારા પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને રેલીમાં જોડાવા માટે કહેવાયું હતું. ત્યારબાદ જિજ્ઞેશ મેવાણી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. આપ જોઈ શકો છો જિજ્ઞેશ મેવાણી પણ આ રેલીમાં જોડાયા, વિરોધમાં જોડાયા. ઝી 24 કલાક પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે વિરોધ લોકો દર્શાવી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણી પણ આ વિરોધમાં જોડાયા છે. હાથ જોડીને અપીલ કરીએ છીએ કે અમારી ભાવના અને લાગણી સમજી બંધ કોલમાં સમર્થન કરે. કોઈ જોર જબરદસ્તી કરવી નથી. આ એક બહુ જ ખતરનાક ઘટના બની છે, બહુ જ શોકિંગ અને ચિંતાજનક ઘટના બની છે. આપના માધ્યમથી પણ કહું છું કે આપણે બધા સાથે મળીને પહેલાં તો પ્રાર્થના કરીએ કે ભાણુભાઈ વણકરનું જીવ બચી જાય અને સાથે સાથે ગુજરાતની સરકારે પોતાની જાતને પૂછવાની જરૂર છે, વિજય રૂપાણીએ, કે મારા શાસનમાં કેમ બની રહ્યું છે. ઉનાકાંડની ઘટના વખતે પણ એક ડઝન દલિતોએ ઝેર ખાધું, આત્મહત્યાના પ્રયત્નો કર્યા અને આ જે ભાઈ છે ભાનુભાઈ વણકર અમારા સંગઠન સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે, એક સંનિષ્ઠ આંબેડકર કરવા દઈએ. કોઈક માણસ આત્યંતિક પગલું ભરતું તમને પગલું ભરતા રોકે એવા માણસ છે, એ છતાં અમને કયા સંજોગોમાં ના છૂટકે આ પગલું ભરવાની ફરજ પડી છે. એનાથી વિજય રૂપાણીની સરકારે ધડો લેવો જોઈએ અને એવા પ્રયત્ન કરવા જોઈએ કે તાબડતોબ જે પણ જમીનોની ફાળવણી ભૂમિહીનોને કરવી શક્ય છે એ બધી જમીનોની ફાળવણી કરે, જ્યાં પણ દલિત સમાજના લોકોના સરકારી ધારાધોરણ મુજબ જમીનો રેગ્યુલરાઇઝ કરી શકાય એમ જમીનો રેગ્યુલરાઇઝ કરે. આજે પાટણમાં આખો દિવસ આપનો શું કાર્યક્રમ રહેશે? આજે પાટણમાં બધી દુકાનદારો અને બધાના સ્થાનિક રહીશોને કોઈ પણ જાતિ કે ધર્મને બધાને બે હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા આવ્યો છું કે અહીંના સ્થાનિક મિત્રોએ અને મેં પોતે પણ જે બંધ કોલ આપ્યો છે એ બધાને તમે સમર્થન આપો અને એ રીતે સમર્થન આપીને એક મજબૂત બંધ પાડીને અમારી લાગણી ગાંધીનગર સુધી પહોંચાડો. તો જિજ્ઞેશ મેવાણી રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ. તેઓ રજૂઆત કરવાને આવેદન આપવા માટે પહોંચ્યા છે. ભૂમિવિહીન લોકોને જલ્દીથી જમીન આપવામાં આવે તેવી રજૂઆત માટે જિજ્ઞેશ મેવાણી. આ સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે જોડાયેલા છે. તો કલેક્ટર કચેરીએ, પાટણની કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, મનીષ દોશી પણ તેમની સાથે છે. તો પાટણથી આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કલેક્ટર કચેરીના આ દ્રશ્યો છે કે જ્યાં રજૂઆત કરવા માટે, આવેદનપત્ર આપવા માટે જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા છે. તેમની સાથે કોંગ્રેસના નેતા અને પ્રવક્તા મનીષ દોશી પણ જોડાયા છે. સ્થાનિક નેતાઓ પણ ત્યાં હાજર છે. તો ભૂમિવિહીન લોકોને જમીન ક્યારે મળશે અને આત્મવિલોપન જે રીતે કરવામાં આવ્યું છે તેની ગંભીર નોંધ લેવામાં આવે અને સરકાર યોગ્ય પગલાં લે તે માટે જિજ્ઞેશ મેવાણી પણ આ વિરોધમાં જોડાયા છે. પાટણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની સાથે આ બંધમાં જોડાય, રેલીમાં જોડાય અને એક શાંતિપૂર્ણ વિરોધ જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ વિશે વધુ જાણકારી માટે પાટણથી અમિત રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે. જી અમિત, હાલ કયા પ્રકારનો વિરોધ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જિલ્લાના અહીંની અમે વાત કરીએ પાટણની, તો ગઈકાલથી જે પ્રકારથી ઘટનાક્રમ ચાલી રહ્યો છે
રાજનેતાઓનો દોર કોંગ્રેસના ધારાસભ્યો અને ત્યારબાદ આજે અપક્ષ ધારાસભ્ય વડગામના જે છે જિગ્નેશ મેવાણી એ પણ આજે અહીંયા મુલાકાતે આવ્યા હતા. તેમણે જે બંધનું એલાન જે આપવામાં આવ્યું હતું દલિત સંગઠનો તરફથી તેની અંદર તે જોડાયા. તેમણે માર્કેટોની અંદર જઈને બજારોની અંદર જઈને દુકાનો બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી. ત્યારબાદ બગવાડા ચોક ખાતે ટાયર સળગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જિગ્નેશ મેવાણીની કલેક્ટર સાથે મુલાકાત થઈ હતી. અને સૌથી અગત્યની વાત એ છે જીલન કે કલેક્ટર સાથે જ્યારે જિગ્નેશ મેવાણીની મુલાકાત થઈ રહી હતી ત્યારે પાસ કન્વીનર જે છે નરેન્દ્ર પટેલ, અતુલ પટેલ અને ત્યાં સ્થાનિક ધારાસભ્ય જે કિરીટ પટેલ છે તે પણ અહીંયા આવ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી. અને એક માંગ હતી તેમની કે જે ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ નામજોગ કરવામાં આવે, જે પીડિત લોકો છે તેમને વળતર આપવામાં આવે અને ખાસ કરીને જેમને જમીનની જરૂરિયાત છે જેના મુદ્દે આ આખું આંદોલન થયું છે જે ઘટના ઘટી છે તો તેમને જમીન આપવામાં આવે. જીલન અમારી સાથે અહીંના સ્થાનિક સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી છે, તેમની સાથે જ અમે વાત કરીશું. પ્રેમલ, આખો ઘટનાક્રમ ચાલ્યો છે, જિગ્નેશ મેવાણી હવે અહીંથી રવાના થઈ ગયા છે, હવે આગળની પરિસ્થિતિ પાટણમાં શું રહેશે? જે હવે તો બંધનો એલાન જે છે તેની અસર છે એ ઓછી થઈ રહી છે. તે જે રીતે કહી શકાય કે આજે પાટણ કલેક્ટર કચેરી ખાતે પાટણના સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, જિગ્નેશ મેવાણી તેમજ મનીષભાઈ દોશી પણ આવ્યા હતા અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. પણ જે રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં માત્ર ને માત્ર પોલીસ અધિકારીઓને આરોપીમાં બતાવવામાં આવે છે, તેમાં કોઈ જાતના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને તેની અને તેમાં પોલીસ જે સંડોવાયેલા છે તેમના નામ અંદર દાખલ કરવામાં આવે, તેમજ જે પીડિત છે તે લોકોને જમીન આપવામાં આવે, તેમજ જેને આત્મવિલોપન કર્યું છે તેમને સહાય ચૂકવવામાં આવે સહિતની માંગ ઉચ્ચારવામાં આવી છે. પરંતુ જે રીતે કહી શકાય કે કલાકોનો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ જાતના પગલાં ના ભરવામાં આવતા ઉગ્ર રજૂઆત કરી છે. અને હાલમાં જે રીતે કહી શકાય કે પાટણ બંધનું એલાન જે રીતે આપ્યું હતું તેમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અને હાલમાં જે રીતે જોઈ શકાય કે રાબેતા મુજબ કાર્યવાહી અને ધંધા રોજગાર ખુલી જવા પામે છે. જી, જિલ્લાના અમારા સ્થાનિક સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી છે. અને હવે જે ધંધા રોજગાર છે ખુલવા લાગ્યા છે, હવે જે રાજકારણનો રંગ જે પાટણની ભૂમિ પર ચડ્યો હતો અને જે રાજનેતાઓનો જે દોર હતો અને ખાસ કરીને જે એક નિર્દોષ વ્યક્તિએ જે આત્મવિલોપન કર્યું છે હવે એ રાજકીય રંગ ઓછો થઈ રહ્યો છે. ધંધા રોજગાર જે છે ખુલી રહ્યા છે, લોકો આગળ નીકળી રહ્યા છે, બસ વ્યવહાર પણ હવે ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે સાંજ સુધી પાટણની જે પરિસ્થિતિ છે એ રાબેતા મુજબ થશે. જેલન જે બિલકુલ અમિત, જેમને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તે ભાનુભાઈની સ્થિતિ હાલ કેવી છે અને સરકાર તરફથી કોઈ હૈયાધારણા કાર્યવાહીને આપવામાં આવી છે? જેલન, સરકાર તરફથી એક્શન લેવામાં આવ્યા છે. ખાસ કરીને સરકાર તરફથી આ સમગ્ર બાબત ઉપર પાટણ કલેક્ટરને દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. ફરિયાદ નોંધવાની જે વાત છે ફરિયાદ નોંધવામાં આવી છે સરકાર તરફથી આ સમગ્ર મામલેને. ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટનાની નિષ્પક્ષ જાંચ કરાવવામાં આવશે. તેની સાથે સાથે જે પાટણની આ જે ઘટના જે ઘટી છે તેની અંદર જે જવાબદાર લોકો હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવો સીધો સંકેત આપવામાં આવ્યો છે. અને જે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ જે છે તેમને પણ જે તેમની સારવારનો જે ખર્ચ છે એ સરકાર ઉપાડશે. બાકી ઘટના જે છે સરકાર તરફથી પણ મધ્યસ્થી કરવામાં આવી છે. પણ વાત મહત્વની એ છે કે હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે અને સાંજ સુધી પાટણની પરિસ્થિતિ છે એ રાબેતા મુજબ થઈ જશે. જી બિલકુલ અમિત, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. પાટણની ઘટના મામલે મુખ્યમંત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ ઘટનાને દુઃખ અને સંવેદનાથી વિચારવી જોઈએ. ભાનુભાઈની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. તપાસ માટે ચીફ સેક્રેટરીને જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રકારની પ્રતિક્રિયા સરકાર દ્વારા આપવામાં આવી છે. આ ઘટનાને એના દુઃખ અને સંવેદનાથી વિચારવામાં આવી અને મેં કીધું એમ સરકાર ચીફ સેક્રેટરીને જવાબદારી સોંપી છે. જે કોઈ તથ્ય આવશે એમાં સકારાત્મક પગલાં તાત્કાલિક સરકાર લેશે તેવી અમારું પણ સરકારનું મન ખુલ્લું છે. સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. સારામાં સારી સારવાર પ્રાપ્ત થાય એ દિશામાં એપોલો હોસ્પિટલમાં સૂચના પણ આપી છે.
તો પાટણમાં ભાનુભાઈએ કરેલા આત્મવિલોપનના સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો થોડા દિવસ અગાઉ જમીન વિવાદને લઈને દૂધખા ગામના દલિત પરિવારના ત્રણ સભ્યએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને તેઓ ગઈકાલે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જો કે ચીમકીના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, તેમ છતાં એક વ્યક્તિએ આત્મવિલોપન કરી લીધું હતું. આ ઘટના બનતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, કિરીટ સોલંકી, શૈલેષ પરમાર સહિતના નેતાઓ મુલાકાત કરવા દોડી આવ્યા હતા. તો બીજી તરફ ગંભીર રીતે દાઝી ગયેલા ભાનુભાઈને સારવાર માટે અમદાવાદ લાવવાની ફરજ પડી હતી. અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ભાનુભાઈની સારવાર ચાલી રહી છે. તો ગત રાત્રે નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા ભાનુભાઈની ખબર કાઢવા પહોંચ્યા હતા, જ્યાં હાજર દલિત આગેવાનોએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો. તો આ તરફ ઘટનાને લઈને પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે કે પાટણમાં બસ ડેપોમાં દલિત આગેવાનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તો એક ટોળું દુકાનો બંધ કરાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યું હતું. તો જિગ્નેશ મેવાણીએ રેલી યોજી અને રોષ વ્યક્ત કર્યો હતો. તો દલિત આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દલિત સંગઠનોએ પાટણ બંધનું એલાન આપ્યું હતું, ત્યારે જિગ્નેશ મેવાણી પણ અહીં પહોંચ્યા હતા અને તેમને પણ લોકોને રેલીમાં જોડાવવા માટે અપીલ કરી હતી. તેમને તેમના દ્વારા એક રેલી કાઢવામાં આવી. તો સમાચારો આગળ પણ જોઈશું, અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. તો નીરવ મોદી પર ઈડી દ્વારા ગાળીઓ વધુ મજબૂત કસવામાં આવી રહ્યો છે. સુરત બાદ હવે મુંબઈમાં પણ ત્રણ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઈના કાળાઘોડા બીકેસી લોઅર પરેલ વિસ્તારમાં આવેલા નીરવ મોદીના શોરૂમ પર ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરત બાદ હવે મુંબઈમાં પણ ત્રણ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. નીરવ મોદી પર ઈડી દ્વારા ગાળીઓ વધુ કસવામાં આવી રહ્યું છે અને સુરત બાદ હવે મુંબઈમાં પણ ત્રણ ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઈના કાળાઘોડા બીકેસી લોઅર પરેલ વિસ્તારમાં આવેલા નીરવ મોદીના શોરૂમ પર ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પંજાબ નેશનલ બેંક ગોટાલામાં રોજ કહીને કે નવનું બહાર આવી રહ્યું છે. આજે પણ નીરવ મોદીના ત્રણ જગા પર છાપેમારી કરવામાં આવી છે. તમે મારી પાસે જોઈ શકો છો કે અત્યારે નીરવ મોદી જે શોરૂમ છે કાલાઘોડામાં આવેલું, ત્યાં અધિકારીઓ શટર બંધની અંદર તપાસ કરી રહ્યા છે. કાલે પણ નીરવ મોદીના જે ત્રણ શોરૂમ છે, લોઅર પરેલ, બીકેસીમાં આવેલા શોરૂમમાં પણ છાપેમારી કરવામાં આવી હતી. આજે પણ તે ત્રણ જગા પર, લોઅર પરેલ અને બીકેસીમાં આવેલા શોરૂમમાં છાપેમારી કરવામાં આવી છે. કાલે વિવિધ શહેરોમાં છાપેમારી કરવામાં આવી હતી, જેના કારણે નીરવ મોદીના 81 કરોડ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે રોજ રોજ જે ઈડીને તપાસ જારી છે એમાં નીરવ મોદીના કયા કયા નવા રાજો બહાર આવે છે. પંજાબ નેશનલ બેંક સાથે 11,400 કરોડની છેતરપિંડી કરનાર નીરવ મોદીનું મૂળ વતન પાલનપુર છે. પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નીરવ મોદીના દાદા મફતલાલ મોદી રહેતા હતા. તેમના વિસ્તારમાં રહેનાર લોકો આજે પણ તેમને યાદ કરતા કહે છે કે નીરવ મોદીના દાદા મફતલાલ મોદી મિલનસાર સ્વભાવના હતા અને તેઓ પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતા. તો નીરવ મોદીના પિતા પિયુષભાઈ મોદી હીરા બજારનું કામ કરતા હતા. નીરવ મોદીનો જન્મ પાલનપુરની ઢાળવાસની ગલીઓમાં થયો છે અને નીરવ મોદી 7 વર્ષનો હતો ત્યારથી તેમના પિતાએ ધંધાર્થે પાલનપુર છોડી અને મુંબઈ ગયા હતા અને ત્યારબાદ એન્ટવર્પમાં વસી ગયા હતા. મફતલાલ મોદી જે રહેતા હતા તેમનો વ્યવસાય શું હતો? 1978માં મહેતાજીનું કામ કરતા હતા. અહીંયા રહેતા હતા, મહેતાજીનું કામ કરતા હતા. અને એમના પુત્ર હતા જે નીરવ મોદીના પપ્પા પિયુષ મોદી, તે શું કરતા હતા? એ હીરાની દલાલી કરતા હતા. હીરા વ્યવસાયમાં દલાલીનું કામ કરતા હતા. નીરવ મોદી અહીંયા હતો, આ ગલિયામાં મોટો થયો છે, અહીંયા રમ્યો છે, અહીંયા ઉછર્યો છે, તો કેટલા વર્ષનો હતો અહીંયા અને આપણે એમને જોયો છે? 1978માં 8-1 વર્ષનો હતો. 1978માં 8-1 વર્ષનો હતો. આ નીરવ મોદીના પપ્પા છે જે પિયુષભાઈ અને એમના દાદા છે મફતલાલ, તેમનો સ્વભાવ કેવો હતો? બજારમાં તેમની છાપ કેવી હતી? સ્વભાવ સારો હતો, સ્વભાવ સારો હતો. નીરવભાઈ, પિયુષભાઈનો સ્વભાવ સારો હતો, મફત કાકાનો સ્વભાવ સારો હતો. આખરે એમને આ પાલનપુર કેમ છોડ્યું? હીરાના વ્યવસાય માટે. હીરાના વ્યવસાય મુંબઈ સ્થાયી થયા. અલકેશરાવ, જી મીડિયા, બનાસકાંઠા. અમરેલીથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ. અમરેલી જ્યુડિશિયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના બે કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વિરજી ઠુમર, ઠાકર શ્રી મેતલિયા પણ જેમાં આરોપી હતા. કોર્ટે ચુકાદો આપતા તમામ 11 કોંગી નેતાઓને હાશકારો થયો છે. અમરેલી જ્યુડિશિયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી બે કેસમાં નિર્દોષ ઠર્યા છે. તો વિરજી ઠુમર, ઠાકર શ્રી મેતલિયા સહિત 11 જેટલા કોંગ્રેસી નેતાઓ કે જેમના નામ હતા તેમને નિર્દોષ ગણવામાં આવ્યા છે, જેના કારણે તેમને હાશકારો થયો છે. અમરેલી જ્યુડિશિયલ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપર પણ બે કેસ હતા જેમાં તેઓ નિર્દોષ ઠર્યા છે. આ ઉપરાંત વિરજી ઠુમર, ઠાકર શ્રી મેતલિયા પણ આરોપી હતા. તો કોર્ટ દ્વારા ચુકાદો આપતા તમામ 11 કોંગી નેતાને હાશકારો થયો છે. આગળ વાત કરીએ તો નર્મદાના બીતાડા ગામની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રના પ્રેમ લગ્નની માતાને અમાનુષી સજા થઈ છે. સાસરી પક્ષે પુત્રીને છોડાવવા અત્યાચાર ગુજાર્યો. ઢોર બાંધવાના ખીલે બાંધી રાખી માતાને સવારથી બાંધેલી મહિલાને પોલીસે બપોરે છોડાવી પીડિતાનો પુત્ર અને પુત્રવધુ લગ્ન કરી અને ફરાર થઈ ગયા છે. ત્યારે માતા ઉપર અમાનુષી અત્યાચારની આ ઘટના નર્મદામાં સામે આવી છે. નર્મદાના બીતાડા ગામની આ ચોંકાવનારી ઘટના છે જેમાં પુત્રના પ્રેમ લગ્નની માતાને અમાનુષી સજા આપવામાં આવી. સાસરી પક્ષે પુત્રીને છોડાવવા અત્યાચાર માતા ઉપર ગુજાર્યો. ઢોર બાંધવાના ખીલે માતાને બાંધી રાખી સવારથી બાંધેલી મહિલાને પોલીસે બપોરે છોડાવી પીડિતાનો પુત્ર અને પુત્રવધુ લગ્ન કરીને ફરાર થઈ ગયા છે, પરંતુ સજા માતાને ભોગવવી પડી. આગળ વાત કરીએ, અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજપૂત એક્સપો 2018નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્રીજા રાજપૂત બિઝનેસ એક્સપોમાં સીએન્ડ વિજય રૂપાણીએ હાજરી આપી હતી, જેમાં 200 સ્ટોલ્સ, B2B મીટિંગ્સ, જોબ ફેર અને માર્ગદર્શનનો પરિસંવાદ પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, પરંતુ રાજ્ય, દેશ અને દુનિયાની ખબરો માટે હવે આપ Z24 કલાકને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરીને પણ નિહાળી શકો છો. આ ઉપરાંત અમારી વેબસાઇટ zeenews.india.com/gujarati ઉપર દરેક અપડેટ નિહાળી શકશો. તો જોતા રહો Z24 કલાક.